આજે સમગ્ર દેશ ભારત માતાના પનોતા પુત્ર સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે પાલનપુર ખાતે પણ સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિની ઉજવણી કરાઈ હતી. તું મુજે ખૂન દો મેં તુમે આઝાદી દુંગાના નારો આપનાર આઝાદ હિંદના ફોજના સ્થાપક સુભાષચંદ્ર બોઝની આજે જન્મજયંતિ છે, ત્યારે પાલનપુરના કીર્તિસ્તંભ વિસ્તારમાં આવેલી સુભાષબાબુની પ્રતિમાને સુભાષચંદ્ર બોઝ સ્મારક સમિતિ દ્વારા પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જ્યાં કોંગ્રેસ અને ભાજપ દ્વારા પણ સુભાષબાબુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પવામાં આવી હતી. આ પ્રસંગે કોંગ્રેસે સુભાષબાબુને કોરાણે મૂક્યા હોવાનો આડકતરો આક્ષેપ કરવાનો ભાજપ પક્ષ ભૂલ્યો ન હતો. આજે દેશના એવા વીર પુરુષની જન્મજયંતિ છે. આ દેશની આઝાદીમાં જેમનો સિંહ ફાળો છે, આદરણીય સુભાષચંદ્ર બોઝ, જેમણે આઝાદ હિંદ ફોજની રચના કરીને એ આઈએએસની નોકરીને ઠુકરાવીને દેશની આઝાદી માટે લાખો યુવાનોને પ્રેરણા આપી હતી અને દેશની આઝાદી માટે એમણે સૂત્ર આપ્યું હતું કે તું મુજે ખૂન દો મેં તુમે આઝાદી દૂંગા, જય હિંદના નારા સાથે દેશની આઝાદીમાં અગ્રગણ્ય ફાળો છે. પરંતુ કેટલાક સ્વાર્થી લોકોએ આ દેશની આઝાદીના જ્યારે ઇતિહાસનું મંડાણ થતું હતું ત્યારે એમને કોરાણે મૂકી દીધા છે. પરંતુ દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ આજે પરાક્રમ દિવસ ઉજવીને ફરીથી પુનઃ આઝાદ હિંદની રચના કરનાર રચયિતા સુભાષચંદ્ર બોઝને કોટી કોટી વંદન સહ એમની જન્મજયંતિ ઉજવી છે. આજરોજ પાલનપુર નગરમાં અનેક કાર્યકર્તાઓ મારી સાથે જોડાઈને જન્મજયંતિમાં જોડાણા છે. અસ્તુ ભારત માતા કી જય. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ, મંત્રી દશરથસિંહ, ઉપપ્રમુખ માધુભાઈ રાણા, અમૃતભાઈ દેસાઈ, સુભાષચંદ્ર બોઝ સ્મારક સમિતિના પ્રમુખ દલપતભાઈ બારોટ સહિતના રાજકીય અગ્રણીઓ ઉપરાંત વિવિધ સંગઠનો દ્વારા પણ સુભાષબાબુને પુષ્પાંજલિ અર્પવામાં આવી હતી.